हेलो स्टूडेंट्स, आपणे गणितमां चैप्टर नंबर 9 स्वाध्याय 9.2 सुधी दाखला कर्या हता। हवे आगळ आपणे नवो टॉपिक लईए छे, एक ज पाया पर आवेला अने समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आवेला त्रिकोणों। बराबर, आगळ आपणे एक ज पाया पर आवेला अने समांतर रेखाओनी जोड़नी वच्चे आवेला त्रिकोण अने चतुष्कोण अने बे चतुष्कोण समांतर वाळो चतुष्कोण एना विशे अभ्यास करी गया। हवे आपणे अहींया एक ज पाया पर आवेला अने बे समांतर रेखाओनी जोड़नी वच्चे आवेला बे त्रिकोणोनो अहीं अभ्यास करवानो छे। तो अहींया एनामां प्रमेय 9.2 आपणे अहींया भणवानो छे। तो प्रमेय 9.2 शुं छे? एक ज पाया पर आवेला अने बे समांतर रेखाओनी जोड़नी रेखाओ वच्चे आवेला बे त्रिकोणना क्षेत्रफळ समान होय छे। बराबर, આગળ પ્રમેય 9.1 ભણ્યા હતા, એનામાં શું હતું કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડણી વચ્ચે આવેલા બે ત્રિકોણ નહીં પણ શું હતા, સમાંતર બાજુ ચતુષ્કોણ હતા અને એના ક્ષેત્રફળ કેવા હતા, સમાન હોય છે, તે આપણે સાબિત કરી ગયા। બરાબર, હવે અહીંયા આપણે અહીંયા બે ત્રિકોણ જ આપેલા છે અને એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તે આપણે સાબિત કરવાનું છે। તો અહીં આકૃતિ દેખી લઈએ, આકૃતિનું નામ આપી દઈએ। एक चतुष्कोण लीधु छे, चतुष्कोण ए बी सी डी। बराबर, समांतर बाजु चतुष्कोण छे, एनामां आ ए सी शू दोर्यो छे, एक विकर्ण दोर्यो छे ए सी, जे विकर्ण ए सी ए आ चतुष्कोणनुं बे त्रिकोणों विभाजन करे छे सरखा ए डी सी अने ए बी सी। बराबर, आ बे सरखा त्रिकोणोमां विभाजन करे छे। कयो विकर्ण? विकर्ण ए सी। બરાબર, તો હવે આ બે જે સરખા ત્રિકોણોમાં વિભાજન કરે છે તો હવે આપણે અહીંયા એ બે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે તે આપણે અહીં સાબિત કરવાનું છે। બરાબર, તો પહેલાં પક્ષ જે આપેલું છે તે આપણે લખી દઈશું, જે આપણે આકૃતિમાં આપેલું છે કે એ બી સી ડી લખીશું, અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી આપેલ છે। બરાબર, મેં અહીંયા ટૂંકમાં લખી દીધું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી આપેલ છે અને બીજું શું આપ્યું છે અહીંયા, એસી વિકર્ણ છે। બરાબર, એસી વિકર્ણ છે અને આ એ એલ, બરાબર, સોરી એ એલ નહીં એ એન, બરાબર, કોઈ પણ નામ લઈએ, આ એ એન લંબ શું છે, ડીસી, એટલે આ ડીસી જે છે રેખા એને લંબ શું દોર્યો છે, એ એન। તો લખીશું એ એન લંબ સી ડી અથવા તો ડીસી આપેલ છે। બરાબર, જે આકૃતિમાં આપેલું હતું તે આપણે પક્ષમાં લખી દીધું, સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, વિકર્ણ એસી છે અને એ એન લંબ સી ડી છે। હવે આપણે લખીશું સાધ્ય, સાબિત શું કરવાનું છે, તો બે ત્રિકોણોના ક્ષેત્રફળ એક જ પાયા પર, એટલે એક જ પાયો કયો છે, ડીસી, અને એ બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે, એટલે બે સમાંતર રેખાઓની જોડની રેખા કઈ થઈ, એ બી અને સી ડી। બરાબર, આ બે સમાંતર રેખાઓ વચ્ચે જ આ બે ત્રિકોણ આવેલા છે। બરાબર, તો આ બે જે ત્રિકોણ આવેલા છે એ બે ત્રિકોણ કેવાના ક્ષેત્રફળ કેવા છે, સમાન હોય છે, એ આપણે સાબિત કરવાનું છે। તો કયા બે ત્રિકોણ મળે છે અહીંયા, ત્રિકોણ એ ડી સી અને બીજું ત્રિકોણ મળે છે એ બી સી, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે તે આપણે સાબિત કરવાનું છે। તો અહીં લખીશું સાધ્ય, એરિયા ઓફ, કયું લખીશું, એ ડી સી। બરાબર, પહેલાં આ ત્રિકોણ લઈએ, એરિયા ઓફ એ ડી સી એટલે એ ડી સીનું ક્ષેત્રફળ, બરાબર એરિયા ઓફ એ બી સી, બરાબર એ બી સી લઈએ અથવા તો સી બી એ, બરાબર એરિયા ઓફ સી બી એ, એટલે આ બંનેના ક્ષેત્રફળ સમાન છે તે આપણે સાબિત કરવાનું છે। તો હવે આપણે સાધ્ય લખીશું, સાબિતી લખીશું। તો હવે સાબિતી કઈ રીતે આપીશું, તો પહેલાં આ જે આકૃતિમાં આપણે વિકર્ણ દોરેલો છે તો એ વિકર્ણ બે ત્રિકોણોમાં એને વિભાજન કરે છે ચતુષ્કોણને, તો લખીએ અહીં વિકર્ણ એ સી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીને
બે સરખા ભાગમાં, બરાબર, બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, અથવા તો બે સરખા ત્રિકોણોમાં વિભાજિત કરે છે. બરાબર, ભાગ ના લખો હોય ને ત્રિકોણ લખે તો પણ ચાલે. બરાબર, તો કયા બે ત્રિકોણોમાં વિભાજિત કરે છે? પહેલું છે એ ડી સી અને એ સી બી એ. બરાબર, આપણે અહીં સી બી એ લખ્યું છે એટલે અહીંયા લખીશું સી બી એ. આ બે ત્રિકોણોમાં સરખા ત્રિકોણો વિભાજિત કરે છે તો તેથી આ બે ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. બરાબર, કારણ કે આનું માપ જેટલું હશે એટલું જ આનું માપ હશે, તો અહીં લખીશું તેથી ત્રિકોણ એ ડી સી એકરૂપ ત્રિકોણ સી બી એ. બરાબર, કેમ એકરૂપ લખ્યા? કારણ કે અહીં આપણે વિકર્ણ એસી આ બે, આ ચતુષ્કોણને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે આ જે ત્રિકોણના અંગો અને અનુરૂપ અંગો જે હશે આને અનુરૂપ અંગો હશે, એટલે કે આનું જેટલું માપ હશે એટલું જ આનું માપ હશે. બરાબર, એટલી તેથી બંને ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. તો આપણે એકરૂપ ત્રિકોણના, આપણે આગળ થિયરીમાં એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ એટલે કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે બી વાત કરી રહ્યા છે કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ પણ કેવા હોય છે? સમાન હોય છે. બરાબર, એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે તેથી લખીશું એરિયા ઓફ એડીસી બરાબર એરિયા ઓફ સીબીએ. બરાબર, આ બે એકરૂપ આકૃતિઓ હતી, બંને ત્રિકોણ એકરૂપ હતા, તો તેથી તેના ક્ષેત્રફળ પણ કેવા હોય? સરખા હોય, જે આપણે આગળ થિયરીમાં શરૂઆતમાં ભણી ગયા છીએ. તેથી હવે આ એરિયા ઓફ એડીસી છે એને એમ નામ રહેવા દઈએ. બરાબર, હવે અહીંયા દેખો આ એરિયા ઓફ સીબીએ છે, તો આ એડીસી છે આખું ચતુષ્કોણ એ બી સી ડી છે એનો અડધો ભાગ થયો કયો? એડીસી. એવી રીતે આ આખા ચતુષ્કોણ એ બી સી ડી જે છે આખું ચતુષ્કોણ એનો અડધો ભાગ કયો થયો? સી બી એ એનો અડધો ભાગ થયો. બરાબર, તો આપણે સી બી એ બરાબર લખીશું 1/2 એરિયા ઓફ એ બી સી ડી. બરાબર, એટલે આ જે સી બી એ છે એ આખું જે એ બી સી ડી છે એનો અડધો ભાગ છે. બરાબર, એટલે એના બરાબર શું લખી દીધું? 1/2 એરિયા ઓફ એ બી સી ડી. હવે અહીં દેખો આપણે એરિયા ઓફ એ બી સી ડી આ 1/2 તો એમને એમ રહેવા દઈશું, અને એરિયા ઓફ એ બી સી ડી એટલે કે એ બી સી ડીનું ક્ષેત્રફળ, તો એનું આગળ આપણે દાખલાઓમાં ભણી ગયા એ બી સી ડીનું ક્ષેત્રફળ બરાબર 1/π/વેદ. બરાબર, આપણે આગળ સ્વાધ્યાયમાં દાખલા કર્યા તો એનામાં આપણે એનો ઉપયોગ કર્યો હતો, તો એ બી સી ડીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ, તો એ બી સી ડી આ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ, તો એનો પાયો કયો આવશે? ડી સી એનો પાયો છે, તો અહીં પહેલાં લખી દઈશું ગુણ્યા સી ડી અથવા તો ડી સી જે લઈએ તે. બરાબર, ડી સી લેવું હોય તો પણ ચાલે, તો એનો પાયો કયો થયો ચતુષ્કોણનો? ડીસી. અને વેદ કયો છે? તો આ જે એ એન જે લંબ છે બરાબર એ ચતુષ્કોણનો શું કહેવાય? વેદ કહેવાય. તો ગુણ્યા એ એન. બરાબર, ખબર પડી ને કેવી રીતે આવ્યું? તો આ એરિયા ઓફ એબીસીડી એટલે આપણે અહીંયા એબીસીડીનું ક્ષેત્રફળ છે તો એના બરાબર પાયો ગુણ્યા વેદ આગળ દાખલામાં એનો ઉપયોગ કર્યો હતો, તો એબીસીડીમાં પાયો કયો છે? સી ડી. અને વેદ કયો છે? એ એન. તો એ લખી દીધું. બરાબર, તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર, હવે એરિયા ઓફ એડીસી બરાબર એમનું એમ લખીએ, તો અહીં દેખો અહીંયા આના પરથી એડીસીનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ મળી ગયું. અહીંયા આપણે જે સી ડી ગુણ્યા એન લખ્યું બરાબર, તો અહીંયા એડીસીનું ક્ષેત્રફળ થયું એટલે એડીસી શું છે? અહીંયા ત્રિકોણ છે, એ ડી સી ત્રિકોણ છે. બરાબર, તો એનું બી સૂત્ર શું મળે? પાયો ગુણ્યા વેદ. પાયો કયો હોય એનો પણ ડીસી, અને વેદ કયો હોય? એ એન. બરાબર, એટલે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવી ગયું 1/2 પાયો ગુણ્યા વેદ. આપણે આગળના ધોરણમાં ભણી જ ગયા છે. બરાબર, હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો લઈ લીધું,
एडीसी નું હવે આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું બીજો કયો ત્રિકોણ છે CBA બરાબર તો હવે ત્રિકોણ CBA નું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ CBA લખીશું એરિયા ઓફ CBA બરાબર એવું ના લખવું હોય તો એના બદલામાં આમ બી લખી દઈએ ત્રિકોણ CBA નું ક્ષેત્રફળ બરાબર બરાબર આ રીતે પણ લખી શકાય એટલે એરિયા ઓફ CBA બરાબર त्रिकोण ना क्षेत्रफल नु सूत्र खबर छे 1/2 पायो गुणिया वेद એટલે 1/2 એમ નામ લખીશું હવે CBA નો પાયો કયો આવશે તો અહીં દેખો CBA નો પાયો આવશે ACBA બરાબર એટલે એનો પાયો કયો આવશે AB તો લખીએ AB અને વેદ કયો આવશે તો વેદ તો બંને માં કેવો આવશે કોમન જ આવશે બરાબર આ જે છે એ જ એનો વેદ આવશે કયો AN એટલે આ જે લંબ છે એ ત્રિકોણની બહાર પણ હોય તો પણ એનો વેદ કહેવાય અને ત્રિકોણની અંદર હોય તો પણ એનો વેદ કહેવાય આ ત્રિકોણમાં આ જે લંબ છે એની અંદર છે આપણે એટલે એનો વેદ આ થયો અને અહીંયા આ ત્રિકોણમાં આ જે લંબ છે એની બહાર છે બરાબર આ ત્રિકોણની બહાર છે લંબ એટલે આ પણ એનો વેદ જ થાય બરાબર એટલે પાયો કયો આવે એનામાં AB અને વેદ કયો આવશે AN લખી દીધું AB ગુણ્યા AN હવે આપણે અહીંયા દેખીએ તો 1/2 એમને એમ ઉતારીએ હવે અહીં દેખો AB અને CD બરાબર બંને સમાંતર રેખાઓ છે AB સમાંતર CD રેખાઓ છે એટલે AB નું જેટલું મૂલ્ય હશે એટલું જ CD નું મૂલ્ય હશે એટલે અહીં લખી શકાય AB ની જગ્યાએ CD લખી શકાય તો AB ની જગ્યાએ શું લખી દીધું CD અને AN એમના એમ ઉતારીશું બરાબર કારણ લખી દઈએ AB સમાંતર CD बराबर बन्ने रेखाओ समांतर छे तेथी AB बराबर शू थाय CD थाय एटले अहीं AB बराबर शू लखी दीधुं CD लखी दीधुं हवे देखो 1/2 गुणिया CD गुणिया AN आ शेनुं थयुं एरिया ऑफ CBA त्रिकोण CBA नुं क्षेत्रफळ तो आने आपणे समीकरण नंबर 2 आपी दईए हवे समीकरण 1 अने 2 परथी तो अँ देखो एरिया ऑफ एडीसी नु क्षेत्रफल केटलू मळ्युं तो आपणे 1/2 सीडी गुणिया एन समीकरण 1 में देखो सीडी गुणिया एन छे अहीं समीकरण 2 में भी देखो सीडी गुणिया एन मळे छे एटले बंने त्रिकोणोना क्षेत्रफल केवा मळे छे सरखा मळे छे तो तेथी समीकरण 1 अने 2 परथी लखी शकीए एरिया ऑफ एडीसी बराबर एरिया ऑफ सीबीए बराबर जे साबित थाय છે કે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા છે સમાન છે એટલે આ રીતે આપણે પ્રમેય 9.2 માં એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની જોડણી રેખા વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે તે સાબિત થયું ફરીથી એક વખત દેખી લઈએ પક્ષ તો જે આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે એનામાં એસી વિકર્ણ છે અને AN લંબ સીડી છે बराबर साध्य में तो आ बने त्रिकोण क्षेत्रफल के सामन है तो एरिया ऑफ एडीसी बराबर एरिया ऑफ सीबीए बराबर हमें साबिती में तो विकर्ण एसी ए आ चतुष्कोण ने बे सरखा त्रिकोण में विभाजन करे छे, बराबर एट आ बने त्रिकोण के मले सरखा हो माप जेटू एटूज आटे आ बने त्रिकोणों एकरूप थाय लख त्रिकोण एडीसी एकरूप त्रिकोण सीबीए હવે એકરૂપ જે આકૃતિઓ હોય તો એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ પણ કેવા હોય છે સમાન હોય છે બરાબર એટલે લખ્યું એરિયા ઓફ એડીસી બરાબર એરિયા ઓફ સીબીએ ત્યારબાદ હવે એરિયા ઓફ સીબીએની જગ્યાએ શું લખ્યું તો એબીસીડી જે ચતુષ્કોણ છે એનો અડધો ભાગ શું છે સીબીએ છે એટલે એના બરાબર શું લખી દીધું 1/2 એરિયા ઓફ એબીસીડી બરાબર એટલે એબીસીડીનો અડધો ભાગ છે હવે આગળ આપણે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભણી ગયા પાયો ગુણ્યા વેદ તો પાયો એબીસીડીમાં પાયો કયો છે ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં પાયો કયો છે સીડી અને વેદ કયો છે એ એટલે સીડી ગુણ્યા એન લખ્યું એને સમીકરણ નંબર 1 આપી દીધું એટલે આના પરથી આપણે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળનું સૂત્ર મળી જાય 1/2 સીડી પાયો છે એન વેદ છે એટલે પાયો ગુણ્યા વેદ મળી ગયું હવે આપણે બીજું ત્રિકોણ લીધું સીબીએ એનું ક્ષેત્રફળ લીધું તો એના બરાબર 1/2 સીબીએ નો પાયો કયો થયો એબી અને વેદ કયો લઈશું આપણે એ એન બરાબર આ લંબ ત્રિકોણની બહાર હોય તો પણ એનો વેદ જ ગણાય
એટલે સીડી ગુણ્યા એન લીધું, સોરી એબી ગુણ્યા એન લીધું. હવે એ બી અને સીડી સમાંતર રેખાઓ છે એટલે એબીનું મૂલ્ય જેટલું હોય એટલું સીડીનું મળે, એટલે આપણે અહીં એ બી બરાબર શું લખી દીધું, સીડી બરાબર, કારણ લખ્યું એબી સમાંતર સીડી રેખાઓ છે એટલે. અને સમીકરણ નંબર બે આપ્યું. હવે સમીકરણ એક અને બે પરથી તો બંને સમીકરણ કેવા મળે છે, સરખા મળે છે, એટલે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા મળે છે, સરખા મળે છે, એટલે લખ્યું એરિયા ઓફ એડીસી બરાબર એરિયા ઓફ સીબી, એ જે સાબિત થાય છે. હવે આગળ પ્રમેય 9.2 પછી આગળ પ્રમેય 9.3 ભણીએ છીએ બરાબર. તો 9.3માં દેખો આપણે પ્રમેય 9.3ની સાબિતી મેળવવાની નથી, ખાલી એનું વિધાન યાદ રાખવાનું છે. તો એનામાં છે એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. તો દેખીએ એક જ પાયા પર આવેલા એટલે એક જ પાયો છે અહીંયા, કયો છે, પાયો બીસી બરાબર, પાયો કયો થયો અહીંયા બીસી, અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા એટલે આ પાયાની એક જ બાજુ એટલે આ ઉપરની બાજુ જ આવેલા છે બરાબર, નીચેની બાજુ કશું આવેલું નથી, એટલે એક જ બાજુ આવેલા છે એટલે ઉપરની બાજુ આવેલા છે, તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો, સમાન ક્ષેત્રફળો ધરાવતા એટલે આ બે ત્રિકોણ મળે છે, દેખો ત્રિકોણ એ બી સી બરાબર, અને બીજું ત્રિકોણ મળે છે ત્રિકોણ બી ડી સી બરાબર, આ બીજું ત્રિકોણ મળે છે. તો આ બંને જે ત્રિકોણ મળે છે આ બંને ત્રિકોણો સમાન ક્ષેત્રફળ ધરાવતા બરાબર અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે બરાબર. તો આ જે બંને ત્રિકોણો છે એ બે સમાંતર રેખાઓની જોડની રેખા વચ્ચે એટલે આ બીસી જે છે એ બીસી એક રેખા થઈ ને એડી બરાબર, આ બે સમાંતર રેખાઓ વચ્ચે જ આવેલા છે આ બંને ત્રિકોણો, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. એટલે આ બે જે સમાંતર રેખાઓ વચ્ચે જે ત્રિકોણ આવેલા છે, કઈ બે સમાંતર, એડી અને બીસી બરાબર, આ બંને વચ્ચે બે ત્રિકોણ આવેલા છે. તો આ બેમાંથી કોઈ એક રેખા પાયાને સમાવતી રેખા છે એટલે આ બેમાંથી કોઈ એક રેખા શું છે, આ ત્રિકોણોનો પાયો બરાબર. તો કયો પાયો થશે અહીંયા બરાબર, બેમાંથી એક રેખા એટલે બીસી જે છે એ આ બંને ત્રિકોણોનો પાયો થયો બરાબર. એ બી સી આ એક અને બી ડી સી આ બે એટલે બંને ત્રિકોણો આના પાયા પર જ છે, એટલે પાયો કયો થયો, બીસી થયો પાયો બરાબર. એટલે અહીંયા આટલું જ કહેવા માંગીએ છીએ એક જ પાયા પર એટલે બીસી પાયા પર અને એક જ બાજુ એટલે ઉપરની બાજુએ આવેલા સમાન ક્ષેત્રફળ ધરાવતા એટલે આ બે જે ત્રિકોણો જે છે મેં બતાવ્યા એ સમાન ક્ષેત્રફળ ધરાવે છે, અને આ બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખા વચ્ચે આવેલા છે એટલે એક જોડ કઈ થઈ, એડી અને બીસી બરાબર. આ બંને વચ્ચે જ આ બે ત્રિકોણ આવેલા છે બરાબર, અને જેમાંની એક રેખા એટલે આ બેમાંથી એક રેખા શું કરે છે, પાયાને સમાવતી રેખા છે બરાબર. એટલે કે આ જે બીસી જે છે એ પાયાને સમાવતી રેખા છે બરાબર. એટલે પ્રમેય 9.3માં તમારે આટલું જ યાદ રાખવાનું છે. હવે આગળ ઉદાહરણ નંબર 3 જોઈએ. તો ઉદાહરણ નંબર 3માં દેખો આપણે સાબિતી મેળવવાની છે. સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે બરાબર. એટલે અહીંયા ત્રિકોણ આપેલું છે ત્રિકોણ એબીસી, હવે એની મધ્યગા કઈ છે, એડી બરાબર. એડી એની મધ્યગા છે, આ એન શું છે, લંબ છે. તો આ એડી જે મધ્યગા છે એ ત્રિકોણને બે સમક્ષેત્ર ત્રિકોણોમાં એટલે કે આ બે ત્રિકોણો જે મળશે એ કેવા મળશે, સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે બરાબર. તો એનામાં આપણે પક્ષ દેખીએ તો જે આપેલું છે આકૃતિમાં લખી દીધું ત્રિકોણ એબીસી આપેલ છે બરાબર, તેમાં એક મધ્યગા કઈ આપી છે, મધ્યગા એડી અને એ એન લંબ બીસી એટલે આ લંબ છે એ એન કોણે, બીસી ને લંબ એ એન આપેલ છે. હવે સાબિત શું કરવાનું છે, તો આ મધ્યગા એડી આ બે ત્રિકોણમાં વિભાજન કરે છે, કયા બે ત્રિકોણમાં, ત્રિકોણ એ બી ડી અને બીજું ત્રિકોણ આવશે ત્રિકોણ એ સી ડી બરાબર. આ બે ત્રિકોણમાં વિભાજન કરે છે તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય છે
બરાબર એટલે સમ ક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે બરાબર એટલે અહીં આપણે સાથે લખી દીધું છે એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એસીડી એટલે બંને ના ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય સમાન હોય છે હવે આપણે અહીં સાબિતી લખીશું તો સાબિતીમાં અહીં પહેલાં લખી દઈશું કે અહીં મધ્યગા એડી એ ત્રિકોણ એબીસીને બે સરખા ત્રિકોણો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં વિભાજિત કરે છે બરાબર બંને ત્રિકોણોમાં વિભાજિત કરે છે તો હવે આપણે બંનેના ક્ષેત્રફળ સમાન છે તે આપણે સાબિત કરવાનું છે તો અહીં પહેલાં એરિયા ઓફ એબીડી લખીશું એટલે એબીડીનું ક્ષેત્રફળ બરાબર બરાબર સૂત્ર આપણે આગળ ભણી ગયા વન હાફ પાયો ગુણ્યા વેદ એટલે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ હોય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું શું આવે છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેદ તો અહીં આપણે કયું ત્રિકોણ આપેલું છે એબીડી તેનું સૂત્ર લખીશું 1/2 પાયો ગુણ્યા વેદ બરાબર તો હવે અહીં આકૃતિમાં જઈએ એબીડી ત્રિકોણ આર્યું બરાબર એબીડી ત્રિકોણ છે એના આમાં પાયો કયો આવશે ત્રિકોણનો બીડી એટલે 1/2 એમના એમ પાયો કયો લખીશું બીડી અને વેદ કયો આવશે તો વેદ છે આ ઉપર એ એન લખી દીધું વેદ એ એન હવે દેખો 1/2 એમના એમ રહેવા દઈએ બરાબર હવે બીડી જે છે તો આ બીડી અને આ સીડી બરાબર અહીં આપણે કીધું છે કે આ જે ત્રિકોણને આ મધ્યગા બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે તો આનું જેટલું માપ હશે એટલું જ આ સીડીનું માપ હશે આ બીડી 4 હશે તો સીડી પણ કેવા હશે 4 હશે તો અહીં આપણે બીડીની જગ્યાએ શું લઈ લખી દઈશું સીડી અથવા તો શું લખીશું ડીસી બરાબર બીડીની જગ્યાએ શું લખી દીધું સીડી અને એન તો એમના એમ રહેવા દેવાના કારણ લખી દઈએ બીડી બરાબર સીડી બરાબર મેં અહીં સમજાવ્યું તે રીતે આટલું એનું માપ હશે તો એટલું બે આનું માપ હશે કારણ કે મધ્યગા છે એટલે બંનેને સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે 1/2 સીડી ગુણ્યા એન લખી દીધું હવે અહીં દેખો 1/2 સીડી ગુણ્યા એન તો એ તો કોણું ક્ષેત્રફળ આવી જશે કયું ત્રિકોણ આવી જશે સીડી ગુણ્યા એન તો સીડી અને એન આ કયું ત્રિકોણ આવી ગયું બીજું એ સીડી ત્રિકોણ આવી ગયું પાયો કયો આવી ગયો સીડી અને વેદ બરાબર વેદ મેં કીધું એમ બહાર હોય ત્રિકોણની બહાર હોય તો પણ એનો વેદ કહેવાય અને અંદર હોય તો પણ એનો વેદ કહેવાય આ ત્રિકોણમાં અંદર વેદ છે બરાબર અને આ જે ત્રિકોણ છે એના વેદ કઈ છે બહાર છે એટલે અહીંયા 1/2 સીડી ગુણ્યા એન એ કયા ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું એરિયા ઓફ એ સીડી બરાબર ખબર પડી કેવી રીતે તો એસીડી જે છે એનું ક્ષેત્રફળ લઈએ તો એનો પાયો કયો આવશે સીડી અને વેદ કયો આવશે એન બરાબર એટલે અહીંયા આના બરાબર શું લખી દીધું એરિયા ઓફ એ સીડી બરાબર તો તેથી સાબિત થઈ ગયું અહીં તો એરિયા ઓફ એબીડી એમના એમ લખવાના બરાબર એરિયા ઓફ એ સીડી બરાબર એટલે કે બંને ત્રિકોણો કેવા છે સમક્ષેત્ર છે જે સાબિત થાય છે બરાબર એટલે અહીં આપણો ઉદાહરણ નંબર 3 પૂરો થાય છે તમારે આનું વિધાન ખાસ યાદ રાખવાનું છે કે ત્રિકોણની મધ્યગાએ ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે બરાબર કઈ રીતે તો આપણે અહીંની સાબિતી મેળવી દીધી છે એટલે અહીં આપણું ચેપ્ટર નંબર 9 પૂરું થાય છે ચેપ્ટર નંબર 9માં આપણે ઉદાહરણ 3 સુધી દાખલા કરવાના છે ઉદાહરણ 4 અને સ્વાધ્યાય 9.3 હમણાં કરવાનું નથી બરાબર એટલે અહીંયા આ ચેપ્ટરમાં આટલા જ દાખલા કરવાના છે ને આટલી જ થિયરી હમણાં કરવાની છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું થેન્ક યુ